સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ. સંવત 1877ના શ્રાવણવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલ્યા તે ગામ શ્રી કુંડળ પધાર્યા અને તે કુંડળ મધ્યે અમરા પટગરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળી પાગ બાંધી હતી તથા ધોળી પછેડી ઓઢી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે. તે જ્યારે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સત્યયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્વગુણને રજોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે રજોગુણ ને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળીયુગની પ્રવૃત્તિ હોય. એમ ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે. તે જેવા પૂર્વકર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહીં. માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું, જે હું તો આત્મા છું તે મારે વિશે માયાકૃત ઉપાધિ હોય નહીં ને હું તો ગુણાતીત છું અને ભગવાનનો મહિમા એમ વિચારવો, જે અજામેલ મહાપાપી હતો ને દીકરાના યોગે નારાયણ એવું નામ લીધું તે સર્વે પાપથી છૂટીને પરમપદને પામ્યો, તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું, માટે હું તો કૃતાર્થ થયો છું. એવી રીતે વિચારીને આનંદમાં રહેવું. પણ જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહીં અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું ને દેહ કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોતપોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂર્ણ કામ માનવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે જેને તામસી કર્મ ઘણા હોય તેના હૈયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાય ટળે કે ન ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય અને અતિ દૃઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય અને કળિયુગના ધર્મ મટીને સત્યયુગના ધર્મ હોય તે વર્તે. માટે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું, જે સ્થાન તે કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ચાર વર્ણ અને ચાર આશ્રમ તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું અને તમે ત્યાગી છો તે તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગૃહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાનક થકી ભ્રષ્ટ થવાનું એમ જાણવું. માટે ગમે તેવો આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચડવું નહીં અને જેમ ગૃહસ્થ વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાની ઈચ્છે તેમ તમારે ઈચ્છવું નહીં. તમારે તો પત્ર પુષ્પ ફળ અને જડે કરીને પૂજા કરવી ને એવી પૂજાએ કરીને જ આનંદ માનવો, પણ પોતાના ધર્મમાંથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં.
માટે સર્વેને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી, અને અમારી આજ્ઞા છે તેને દ્રઢ કરીને સર્વે રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું નવમું થયું.